તમારા સુધી આવે છે કે નહીં એકવાર મને કન્ફર્મેશન આપી દો પછી જેટલા બી સ્ટુડન્ટ છે તો એક મને દેખાય છે લોકો નવરાત્રિ કરવા નહીં ગયા ને કયા હોતા અવાજ આવે છે અવાજ માઇકનો અવાજ કમ્પ્લીટ આવતો હોય તો આપણે સ્ટાર્ટ કરીએ આજે આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે તમારી જે અઢાર ઓક્ટોબર બે હજાર એકવીસ થી જે પરીક્ષા શરૂ થવાની છે તો ઘણા બધાને એવો પ્રશ્ન થતો હશે કે સપોઝ જે સ્કૂલોએ એવો નિર્ણય લીધો હોય કે બોર્ડ દ્વારા જે પ્રશ્નપત્ર મોકલવામાં આવશે એનો જ આપણે ઉપયોગ કરીશું તો એ પેપર કઈ રીતે સેટ કરેલા હશે તમને એનાથી ફાયદો થવાનો છે કે નુકસાન થવાનું છે તમારે એને ટેકલ કેવી રીતે કરવાનું છે એ બી હું તમને બતાવું છું તમને એની પીડીએફ જેવી રીતે એકમ કસોટીની મળી જાય છે રીતે આની પીડીએફ મળશે કે પેપર તમને પ્રિન્ટ કરેલા મળશે એ બી હું તમને જણાવું છું જે લોકોએ હમણાં નીટ બે હજાર એકવીસની રિસેન્ટલી એક્ઝામ આપેલી છે એ લોકો માટે નીટ ફેઝ ટુનું રજીસ્ટ્રેશન છે કોણે કરાવવાનું અને કેમ કરાવવાનું એ બી હું તમને એક્સપ્લેનેશન આપું છું અને આપણે લાઈવ સ્ટ્રીમિંગની અંદર તમારા જે પ્રશ્ન હશે એની બી ચર્ચા આપણે સ્ટેપ બાય સ્ટેપ કરવાના છે બરાબર પણ એ પહેલાં આપણે થોડીક અપડેટ્સ જોઈ લઈએ તો જે લોકોએ નીટ બે હજાર એકવીસની હમણાં પરીક્ષા આપી બાર સપ્ટેમ્બરે એ લોકોએ એક બીજું કમ્પલસરી બેઝિસ પર રજીસ્ટ્રેશન કરવાનું છે પબ્લિક નોટિસ એનટીએ તરફથી જાહેર કરવામાં આવેલી છે તો એ બી હું તમને બતાવી દઉં તો આ એક પબ્લિક નોટિસ છે એક ઓક્ટોબર બે હજાર એકવીસને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ બનાવી હતી ધ ફાઇલિંગ અપ ધ સેકન્ડ ફેઝ એન્ડ ધ કરેક્શન ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ફોર ધ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ યુજી અંડર ગ્રેજ્યુએટ જેમણાં તમારી બાર સપ્ટેમ્બરે લેવાય એની માટેનું છે તો આ કમ્પલસરી બેઝિસ પર દરેકે દરેક સ્ટુડન્ટે કરવાનું છે જેને ફર્સ્ટ ટાઈમ જ્યારે બી ફોર્મ ભર્યું ત્યારે ભલે તમારી એક્ઝામ થઈ ગઈ પણ એનું સેકન્ડ ફેઝનું કરેક્શન આ લોકોએ નહોતું આપ્યું તે હવે આપેલું છે જો તમે આની અંદર રજીસ્ટ્રેશન પરફેક્ટલી એકવાર ચેક નહીં કરો સબમિટ નહીં કરો તો તમારું મેડિકલ લાઈનમાં એડમિશન જ નહીં થાય તમને પછી એવું ના થાય કે મેં નીટની એક્ઝામ ક્લિયર કરી તો બી મારું મેડિકલમાં એડમિશન કેમ ના થયું તો આ રજીસ્ટ્રેશન દરેકે દરેક સ્ટુડન્ટે કરવાનું છે જે સ્ટુડન્ટ નીટને ક્લિયર કરે છે અને જેની ઈચ્છા છે કે મારે પેરા મેડિકલ કે મેડિકલના કોઈ બી કોલેજમાં એડમિશન લેવાનું છે તો તમારે કમ્પલ્સરી બેઝિસ પર આ પ્રોસેસને ફાઇનલ કરવાની છે ત્યારબાદ તમે એનટીએ સુધી તમારા જે બી ડેટા છે એ તમે ત્યાં સુધી પહોંચાડી શકશો તો એનું કાલે દસ ઓક્ટોબર કાલે રાત્રે સાડા અગિયાર વાગ્યાના પચાસ મિનિટ સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો તો જેને બી ના ખબર હોય તમારા કોઈ મિત્ર હોય તો એને આટલો પોર્શન મારા વિડીયોનો કટ કરીને મોકલી આપજો કે આ કમ્પલસરી બેઝિસ પર છે દરેકે દરેકે કરવાનું જો એ લખેલું છે ઇન ધ એબસન્સ ઓફ ધ ફાઇલિંગ ઓફ ધ ઇન્ફોર્મેશન ઓફ ધ સેકન્ડ ફેઝ સેકન્ડ ફેઝનું તમે ફાઇલિંગ નથી કરતા બરાબર તમે નથી ખબર કે એટલે નથી કરતા તો હીઝ ઓર હર કેન્ડિડેટ વિલ બી કેન્સલ એનું જે બી રજીસ્ટ્રેશન હશે એ રજિસ્ટ્રેશન એનું કેન્સલ થઈ જશે આ ફેઝ ટુનો મતલબ એવું નથી કે તમારે પરીક્ષા ફરીથી આપવાની છે પરીક્ષા તમે જે બાર સપ્ટેમ્બરે આપી એ જ છે ફક્ત એનું રજિસ્ટ્રેશનની લાસ્ટ એક પ્રોસેસ તમારે અહીંયાથી કરવાની છે બરાબર તમારે કોઈ પૈસા નથી ભરવાના સિમ્પલી તમારો જે બી લોગઇન આઈડી એ વખતે હતો એનાથી તમારે લોગિન કરવાનું છે એપ્લિકેશન નંબરથી અને ચેક કરી લેવાનું છે કે તમારી જે બી ઇન્ફોર્મેશન છે પરફેક્ટ છે કે નહીં અને સેકન્ડ ફેઝ માટે તમારે એને સબમિટ કરી દેવાનું છે ઓકે તો આ તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે જોઈએ જે લોકો આ બી ગ્રુપ વાળાની હતી હવે આપણે એ ગ્રુપવાળાની કરીએ તો એ લોકોનું કાઉન્સેલિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અલગ અલગ રાઉન્ડના દ્વારા મોક રાઉન્ડ તો પતી ગયા હવે એ લોકોને એડમિશન માટેની રિયલ સીટ એલોટ કરવામાં આવેલી છે તો આ વર્ષે માંડ બત્રીસ હજાર સુધી એડમિશન થશે સીટો તો આપણી પાસે ઘણી બધી છે પણ ડિગ્રી એજનેરીમાં બીજા રાઉન્ડમાં પચીસ હજાર છસો ને એકવીસ બેઠક પાડવામાં આવેલી છે એટલે પચીસ હજાર સાતસો ને પંચ્યાસી હજુ પણ ખાલી છે બરાબર તો એન્જિનિયરિંગમાં જેને બી એડમિશન લેવાની ઈચ્છા હોય તો તમે કદાચ લાઇન ચેન્જ કરીને બી કરશો તો બી બીજા રાઉન્ડમાં સાત હજાર બસો દસ વિદ્યાર્થી ઉમેરાયા હવે સરકારી માટે ફરીથી રાઉન્ડ થશે બરાબર તો અહીંયા અલગ અલગ છે કે ભરાયેલી સીટની ટકાવારી છે એલોટમેન્ટની માહિતી છે અલગ અલગ કોલેજ કે ભાઈ સોથી પંચોતેર ટકા ઓગણત્રીસ કોલેજમાં ભરાઈ ગઈ પંચોતેર ટકાથી પચાસ ટકા સીટો ચોત્રીસ કોલેજમાં ભરાઈ પચાસથી પચીસ ટકા ચોવીસ કોલેજમાં થઈ પચીસથી દસ ટકા પંદર કોલેજમાં થઈ અને દસ ટકાથી ઓછી એવી તેત્રીસથી બી વધારે કોલેજ છે કે જેમાં દસ ટકા સીટ પણ એન્જિનિયરિંગની ભરાઈ નથી બરાબર છે લોકોએ સિલેક્ટ નથી કરી સ્ટુડન્ટે સિલેક્ટ જ નથી કરી તો આ એન્જિનિયરિંગની અત્યારની સિચ્યુએશન છે જે એડમિશન પ્રોસેસ ચાલી રહી છે એની વાત કરું છું ત્યારબાદ જે નાના સ્ટાન્ડર્ડવાળાને હતું કે ભાઈ બધાની સ્કૂલો તો ખુલી ગઈ પણ અમારી સ્કૂલો ખુલવાની છે કે નથી ખુલવાની તો આપણી જે આપણું ગુજરાત બોર્ડ છે એ કદાચ નિર્ણય નહીં લે એ નિર્ણય ક્યારે લેશે તો કેન્દ્ર અને અન્ય રાજ્યોના નિર્ણય પછી આપણી સરકાર નિર્ણય લેશે બરાબર તો એકથી પાંચના જેને બી એવું હોય કે તમારા નાના ભાઈ બહેન હોય અને એ લોકોને બી ઈચ્છતા હોય કે અમારું બી સ્કૂલો ક્યારે ખુલશે તો એ લોકો માટે આ એક છે કે જ્યાં સુધી બીજા રાજ્ય કાં તો પછી કેન્દ્ર સરકાર નિર્ણય નહીં લે ત્યાં સુધી એકથી પાંચની સ્કૂલો ગુજરાતમાં ખુલવાની નથી બરાબર તો આ હકીકત છે માસ પ્રમોશન જેવા નિર્ણય માટે બી આપણે કોપી જ કરીએ છીએ હેને ને નિર્ણયો જે કેન્દ્ર સરકાર સીબીએસઈના નિર્ણયને કોપી કરે એ જ પ્રમાણે આપણે ગુજરાત બોર્ડની અંદર થાય છે વહેલા કે મોડા થાય પણ થાય એવું થાય છે તો એકથી પાંચના વર્ગો શરૂ કરવાની ઘણા બધા ખાનગી સ્કૂલ જે પ્રાઇવેટ સ્કૂલ છે એ લોકો બી ડિમાન્ડ કરી રહ્યા છે કે સ્કૂલો શરૂ કરી દેવી જોઈએ પણ જ્યાં સુધી કદાચ વેક્સિનેશન પ્રોપર નહીં થાય ત્યાં સુધી પરમિશન નહીં આપે હવે આપણે જોઈએ તમારી જે ફર્સ્ટ એક્ઝામ હતી એ ફર્સ્ટ ફર્સ્ટ એક્ઝામ રિલેટેડ છે તો એક બીજો એક પરિપત્ર બી વચ્ચે આવેલો હતો આપણે ટાઈમ ટેબલ વગેરે જોયેલું હતું એની અંદર જ એવું કીધેલું હતું જે ફર્સ્ટ હતો એની અંદર ટાઈમ અલગ હતો પછી બીજો પરિપત્ર આવ્યો એની અંદર સાડા દસ થી સાડા બારનો ટાઈમ હતો બરાબર ને હવે આ લોકો એવું કહે છે કે ધોરણ નવ અને અગિયાર ધોરણ નવ અને અગિયારની જે પ્રથમ પરીક્ષા હશે એની માટેનો સમય અગિયાર થી એક બરાબર અગિયારથી એક કલાક સુધીનો સમય કરવામાં આવે છે તો અઢાર દસ બે હજાર એકવીસથી જે શરૂ થતી પ્રથમ પરીક્ષા માટે ધ્યાને લેવા વિનંતી છે તો હવે તમારે જે સાડા દસે પેપર ચાલુ થવાનું હતું એ હવે એક વાગે થશે બરાબર નવમાંમાં અને અગિયારમાંવાળાને તો આ બી સેમ એ લોકોએ સાઈન કરી અને આપણને પરિપત્ર આપેલો છે વાંધો નહીં જેટલા બી પરિપત્ર આવશે આપણે કવર કરીશું જે બી અપડેટ આવે પણ તમારે જો પ્રથમ કસોટીની તમે તૈયારી કરતા હોય અને તમારે તૈયારી કરવામાં તમને કઈ બી કચાસ લાગતી હોય શું તમને પ્રથમ પરીક્ષાના કોર્સ બાકી હોય તમારી સ્કૂલમાં તમને ચિંતા થતી હોય પ્રથમ પરીક્ષાના તમારા ચેપ્ટરો બધા ફટાફટ ચલાવી દીધા હોય તમારું સમજવાનું બાકી હોય તો બધા જ પ્રકરણ કદાચ સપોઝ તમારે સમજીને તૈયાર કરવા હોય સ્કૂલ ટ્યુશનમાં લાખો રૂપિયાની તમે ફી ભરો છો છતાં બી તમારો કોર્સ ફટાફટ ચલાવી દીધો કા તો અધૂરો છે તો હા તો ગુજરાત માટે તમારામાં એક વિકલ્પ અવાઇલેબલ છે અહીંયા એક સરસ મજાની સાયરી લખે છે ક્યુ ભરોસા કરતા હે ગેરો પર આખી મેં તું જે પડના હે અપને હી મહેનતો પર તમારે છેલ્લે તો જાતે સેલ્ફ લર્નિંગ જ કરવાનું છે તો કેમ હજુ પણ મોડું નથી થયું આજે જ આપણી બેસ્ટ ટીચર્સની ટીમ સાથે તમે જોડાઈ શકો છો વીસ ઓક્ટોબર બે હજાર એકવીસ સુધી અહીંયા ઓફર છે સંકલ્પ લર્નિંગ એપ્લિકેશન પર દિવાળી ફેસ્ટિવ સિઝન સેલ છે બે હજાર બાવીસના કોર્સિસ માટે બોર્ડની એક્ઝામમાં તમને તકલીફ ના પડે એનું તમારે ધ્યાન રાખવાનું છે કેમ કે જાન્યુઆરીમાં જે સેકન્ડ એક્ઝામ આવશે એમાં પછી સિલેબસ કટ નહીં કરે નવેમ્બર ને ડિસેમ્બર બે મહિના તો રહે બે મહિનામાં તમારે આખે આખો સિલેબસ કમ્પ્લીટ કરી અને જાન્યુઆરીમાં તમારે પરીક્ષા આપવાની છે તો એ વખતે તકલીફ ના પડે એ પહેલા પાણી પહેલા પાડ બાંધી દો આ મારા ઓફિસિયલ નંબર છે એના પર કોલ કરીને તમે ડેમો લેક્ચર્સ મંગાવી શકો છો તમારા પેરેન્ટ્સને વાત કરો કે પપ્પા મને આ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયા અવેલેબલ છે વિક્કી સરે કીધેલું છે તમે વાતચીત કરો અમે એક્ઝિક્યુટિવ જોડે વાત કરશે તમારા મમ્મી પપ્પા સો ટકા તમને સમર્થન આપશે અને તમને કોર્સ પરચેસ કરી આપશે બરાબર તમારે વાત કરવી પડે કા તો પછી તમે નીચે ઇન્કવાયરી ફોર્મ આપેલું છે એ ઇન્કવાયરી ફોર્મ ભરી દો તો બી અમારે એક્ઝિક્યુટિવ તમને સામેથી કોલ કરશે અને ડેમો ની વ્યવસ્થા તમને કરી આપશે જરૂરી જે બી તમારે જાણવું હશે એના રિલેટેડ એ બી તમને જણાવી દેશે તો આ ઓફરનો તમે બધા લાભ લો એવી મારી બધાને રિક્વેસ્ટ છે બરાબર પછી તમારી મરજી પરીક્ષા તમારે આપવાની છે મારે તો આપવાની નહીં ચલો બીજું કે જે લોકો દસમામાં ને બારમા હોય ને બોર્ડની પરીક્ષા આપવાના હોય તો એ લોકો માટે આપણે દર વર્ષે દેવ સત્ય પેપર સેટ બહાર પાડીએ છીએ આજના નહીં વર્ષોથી પાડીએ છીએ બરાબર તો તમારે આ વર્ષ માટે એનું એડવાન્સ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે નીચે એનું ઇન્કવાયરી ફોર્મ આપેલું છે એને તમે ભરી અને એડવાન્સ એનું રજિસ્ટ્રેશન કરી શકો છો જો તમે નીટની પરીક્ષા આપવાના હોય બરાબર બે હજાર બાવીસમાં તો તમારી માટે હેન્ડબુક અમે બનાવેલી છે આ દેવસત્યની જ હેન્ડબુક છે બાયોલોજી ફિઝિક્સ કેમેસ્ટ્રી થ્રી ઇન વનનું આખું જ પેક ફક્ત તમને થાઉઝન્ડ રૂપીઝમાં મળશે એમાં તમને પંદર પેપર અલગ અલગ બાયોલોજીના પાંચ ફિઝિક્સના પાંચ અને ત્રણ બુક આવશે અલગ અલગ થાઉઝન્ડ રૂપીસની અંદર તમે એડવાન્સમાં એનું બી રજીસ્ટ્રેશન કરાવો હોય તો કરાવી શકો છો નીચે ઇન્કવાયરી ફોર્મ એનું પણ આપેલું છે અને જે લોકો ધોરણ દસમાં છે એ લોકો માટે ઇઝી મેથ બુક આવેલી છે બરાબર અમે જ ક્રિએટ કરેલી છે સરસ મજાના વિશાલ સર જે આપણા જોડાઈ સાથે જોડાયેલા એમને આખી ઘણી બધી મહેનત કરીને આખા ચેપ્ટર્સને બેઝિક સ્ટાન્ડર્ડ પ્રમાણે અલગ અલગ કેટેગરાઈઝ કરી છે આખા ગુજરાતની ફર્સ્ટ એવી આ બુક છે ઇઝી મેથ્સ કે જે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક્સ મેથ્સને અલગ કરીને બતાવે છે તમને અને તમને રીત પ્રમાણે બરાબર સ્વાધ્યાય પ્રમાણે ને રીત પ્રમાણે તમામ જેટલા બી ચેપ્ટર્સ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે અને એ જ પ્રમાણે એની પ્રેક્ટિસ તમને આપેલી છે તો તમે ધોરણ દસમાં હોય તો ઇઝી મેથ્સનું બી જો તમારે બુકિંગ કરાવવું હોય તો તમે ઇન્ક્વાયરી ફોર્મ નીચે આપેલું છે એના દ્વારા કરી શકો છો હવે આપણે જોયું કોઈ પ્રથમ પરીક્ષાના પેપર કેવા આવશે બરાબર આ ક્વેશ્ચન તમારા માઇન્ડની અંદર હમણાં પણ હશે કેમકે તમે જુઓ ને તો અત્યારે એક કીવર્ડ રેન્ક કરે છે આખા જ યુટ્યુબની અંદર કે ફર્સ્ટ એક્ઝામ પેપર ફર્સ્ટ એક્ઝામ પેપર સોલ્યુશન ફર્સ્ટ એક્ઝામ પેપર પીડીએફ બરાબર એનો ભરપૂર ફાયદો બી બધા ઉઠાવે છે જાત જાતના વિડીયો બનાવીને પણ હું તમને એ કહું છું કે કેવી રીતે પેપર ક્રિએટ થઈને આવશે તમે કોઈ બી સ્કૂલમાં હોય તમે કોઈ બી જગ્યાએ હોય મોટાભાગની સ્કૂલો તમને બોર્ડનું પેપર જ આપવાના છે બરાબર તમારી સ્કૂલ કદાચ સિલેબસ બાકી હશે તો પોતાની રીતે કદાચ ક્વેશ્ચન એની અંદરથી ચેન્જ કરાવી દેશે

એસી ટકા સ્કૂલો નહીં કરે બરાબર તો તમારે જે પેપર આપવાનું છે એ પેપર બોર્ડ દ્વારા જે મોકલાયેલું પેપર છે એ જ આપવાનું છે અને એ પેપર કેવા બેઝિસ પર રેડી થશે મેં અલગ અલગ ટીચર્સ સાથે વાતચીત કરી છે જે વર્ષોના અનુભવી હોય જે પેપર સેટ કરતા હોય એવા ટીચર્સ સાથે વાત કરીને તમારી સમક્ષ આજે આવેલો છું બરાબર તો એ વાત પર હાર્ડ આખું જ ભરી દો જેટલા બી સ્ટુડન્ટ્સ અત્યારે જોઈ રહ્યા છે અને લાઈક કેટલી છે મને કહો બરાબર પછી આજે પાંચ પાંચ મુદ્દા તમારી માટે કાઢ્યા છે એવું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું વન કે જેવું ના ચાલે આપણે જણાવું છું પહેલા તો જે તમારું પેપર હશે જે બી હશે હું તમને ઓપનલી તમારું પેપર આવવાનું છે ક્યારે અઢાર તારીખે બરાબર છે હું તમને આજે કહું છું આજે કઈ તારીખ છે નવ ઓક્ટોબર મતલબ ઓલમોસ્ટ નવ દિવસ પહેલા તમારું જે પેપર આવશે એ આવશે બરાબર છે કોઈ જાતની છેડખાની કર્યા વગરના બેઠે બેઠા ક્વેશ્ચન તમને જોવા મળશે પણ ટ્રીકી હશે ટ્રીકીનો મતલબ શું હશે કે તમારું જે ક્વેશ્ચન્સ હશે ને એ ક્વેશ્ચનને કેટલા બહુ બધા નહીં દસ ક્વેશ્ચન હોય ને તો એક પચાસ ક્વેશ્ચન હોય તો બે બરાબર તો બે ક્વેશ્ચન ટ્રિકી ક્વેશ્ચન હશે ટ્રિકી એટલે શું કે બે કોન્સેપ્ટ કદાચ એકની પર ઓવરલેપ થતા હોય બાકીના તમારા જે બી પ્રશ્ન હશે એ એઝ ઇટ ઇઝ તમારા સ્વાધ્યાયના પ્રશ્ન બરાબર સ્વાધ્યાયના નહીં સ્વાધ્યાયના બી હું વાત નહીં કરતો ઉદાહરણના દાખલા હોય ને ફિઝિક્સના તમને કહ્યું કેટલો બધો દાખલા કેવી રીતે કરીશ કેમેસ્ટ્રીમાં કેવી રીતે કરીશ દાખલા તો મને આવડતા નહીં સ્વાધ્યાય તો મને ગણાયું નથી ગણિતની અંદર સ્વાધ્યાય મને કરાયું નહીં ટેન્શન ના લેશો ઉદાહરણ પર ફોકસ કરો બરાબર છે પર પર ઉદાહરણ વાર્ષિક પરીક્ષા માટે હું તમને અલગથી સ્ટ્રેટેજી બનાવીશ પણ પ્રથમ પરીક્ષા તમારે બીજા કોઈ પેપરને જોવું નહીં પડે તમારે જે બી હું તમને કહું છું એ પ્રમાણે તૈયારી કરવાની લાગી જશો આરામથી તમે સારો સ્કોર પહેલી પરીક્ષામાં કરી દેશો તો જે બી પેપર હશે એ ઈઝી હશે પણ થોડુંક ટ્રીકી હશે ટ્રીકી કેટલું ઓનલી ફાઈવ ટુ ટેન પર્સન્ટ ઓકે

બરાબર તો તમારો જે બી તમારો સબ્જેક્ટ હોય તમે એકાઉન્ટ હોય સ્ટેટ હોય કોઈ બી હું તમને કહું છું ઓપનલી નવમાં ત્રણ હોય દસમામાં હોય અગિયારમાં હોય કે બારમામાં હોય તમારે જે વિષયની પરીક્ષા આપવાની છે એની ટેક્સ્ટ બુક બરાબર એ ટેક્સ્ટ બુકની અંદર આપેલા સ્વાધ્યાયના પ્રશ્નો અને જો તમારો કેલ્ક્યુલેટિવ પોર્શન છે ગણિત છે ભૌતિક વિજ્ઞાન છે એકાઉન્ટ છે સ્ટેટિસ્ટિક છે કેમેસ્ટ્રી છે તો આવા વિષયો માટે તમારે શું કરવાનું છે ઉદાહરણ પર વધારે ફોકસ કરવાનું છે નવ તારીખે મને આ વાત કહી દીધી હતી બરાબર એક સેલ્યુટ આપીને તમે સમર્થન આપજો મારી વાતને જો ફરીથી યાદ કરાવું છું જે વિષયની તમે તૈયારી કરવા માંગો છો એની ટેક્સ્ટ બુક બરાબર એ ટેક્સ્ટ બુક નો પ્રશ્ન અને જો તમારો કેલ્ક્યુલેટિવ પોર્શન છે તો એના ઉદાહરણો બરાબર આટલું ખાલી તમારે કરવાનું છે થઈ જશે હા કે ના બોલ ને ભાઈ તો બોલતો નહી તું તને કહું છું યસ હા ને કરી દઈશ ને કરી દઈશ ને હા સારું રિઝલ્ટ જોઈએ હા એટલે ચાલ પેલું લાઈક કરી દેજો લાઇકનું બટન દબાવજો બીજું હાર્ડ લેવલ વિલ બી ઓનલી ફાઈવ ટુ સેવન પર્સન્ટ ઓનલી જે દર વર્ષે ફર્સ્ટ એક્ઝામના જે પેપરો તમને જોવા મળે અત્યારે કોવિડ સિચ્યુએશન છે બરાબર કાશીમલી અલી મોમીને વીસ રૂપિયા ક્યુ એને રાખીએ આપો સાંભળી હાર્ડ લેવલ ક્વેશ્ચન ઓનલી હું ખાલી કેવા ખાતર કઉ છું એવું નહીં કહેતો પેપર આવશે ત્યારે હાથમાં રાખીને બતાવીશ કે જો આની અંદરથી ખાલી આ જ એકલું અઘરું હતું બાકી બધું ઈઝી છે બરાબર તો હાર્ડ લેવલ ક્વેશ્ચન વિલ બી ઓનલી ફાઈવ ટુ સેવન મતલબ કે તમારો જો પચાસ માર્ક પેપર હશે તો પાંચ માર્કનું કદાચ તમને એવું પૂછશે કે તમારે મગજ થોડું ચલાવવું પડે ના આવડે એવું નહીં બરાબર કે એકદમ હાર્ડ પેપર આપી દે બે તૈયારી કરી હોય તો આવડે બાકી તો તમને આવડવાનું જ છેલ્લા સહેલા લુ પંચ દાખલા બી હશે નાની દાખલીઓ બી તમને પૂછશે બરાબર કે તમે નાનું મોટું કેલ્ક્યુલેટિવ કરીને કરી શકો થિયરી એઝ ઇટ ઇઝ બેટિ તમારા સ્વાધ્યાયના જે પ્રશ્ન છે એ જ ઉઠાવીને ડાયરેક્ટ આપી દીધા હોય એવું તમને લાગશે બરાબર તો તમારે ખાલી એટલા પર અત્યારે ફોકસ રાખવાનું છે ઇઝી પેપર જો હશે બરાબર આ વસ્તુ આ ફોર્મ્યુલા હું દર વર્ષે વિદ્યાર્થીઓને શીખવાડું છું ફર્સ્ટ એક્ઝામ માટે બી અને બોર્ડની એક્ઝામ માટે બી જો તમને લાગે કે પેપર ઇઝી છે બરાબર જોતાની સાથે લાગે છે ફર્સ્ટ એક્ઝામનું પેપર ઇઝી છે બે બી ઇટ ઇઝ લેન્ધી પેપર ટુ અ રાઈટિંગ પ્રેક્ટિસ ઇન અ ટાઈમ બોન્ડ જો કેમ આવું કેમ કીધું જ્યારે જ્યારે તમને એવું લાગે ને કે પેપર બહુ સરળ છે આ આ એક સૂત્ર આપજો કોઈ જગ્યાએ તમને બુકમાં નહીં મળે કોઈ જગ્યાએ બી તમને કીધું નહીં હોય જો તમને એવું લાગે છે જોઈને કે પેપર બહુ સહેલું છે તો ચાન્સીસ છે કે એ પેપર લાંબુ હશે લાંબુ એટલે પેલું પેપરમાં લાંબુ એવું નહીં લખાણ જ્યારે તમે એને લખવા જશો ને રિયાલિટીમાં પેપરની અંદર એના આન્સર લખવા જશો તો તમને ટાઈમ ખૂટશે તેની માટે તમારે થોડીક રાઇટિંગ પ્રેક્ટિસ રાખવાની થોડી સ્પીડ રાખવાની જ્યારે બી તમને એવું લાગે કે પેપર ઇઝી છે તો ઝડપથી લખવાનો બરાબર એટલે જેથી કરીને આપણે છૂટી ના જાય કેમકે એંસી માર્કનું પેપર હોય કે સો માર્કનું પેપર હોય જો તમે પૂરેપૂરું નહીં લખો તો તમારા દસથી દસ માર્ક કે પાંચ માર્ક જે છૂટી જશે એ તો એમને જ કપાઈ ગયા પછી તમારે એનો કોઈ મતલબ રહે નહીં તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે એન્ડ હાઉ ટુ રીડ એન્ડ રિવાઇઝ ફૂલ કોર્સ આ બી તમારા માઇન્ડમાં હશે બોલો છે ને હોય તો મને કહો હા કે ના

ચાલો તો પહેલા આપણે કે કહે ટુ રીડ બરાબર વાંચવું કેવી રીતે તો જો બાર મસ્ત ગરબા વાગે છે આપણે અહીં ચાલુ કરી દઈએ હે હેલીડા જો પહેલા તો વાંચવું કેવી રીતે પહેલાં તમારે નક્કી કરી લેવાનું કે મારે સેના પર આધાર રાખવાનો છે સેના પર આધાર રાખવાનો છે બરાબર તો આધાર મારે રાખવાનો છે એનસીઆરટીની બુક અને મારું રેફરન્સ માટે જો તમે સંકલ્પ પર ભણતા હોય તો તમને અહીંયાથી સંકલ્પનું મટીરીયલ સ્પેશિયલ આપેલું હશે તેની પ્રિન્ટઆઉટ તમારે કાઢી અને તમારી જોડે રાખવાની સપોઝ કે મારે આજે કેમેસ્ટ્રીના પાંચ ચેપ્ટર કરવા છે એક જ દિવસમાં એક જ દિવસમાં કાં તો મારો બીજો કોઈ વિષય છે વિજ્ઞાન છે કે સામાજિક વિજ્ઞાન છે એના મારે પાંચ ચેપ્ટર આજના તારીખમાં ગમે તે રીતે વાંચવા છે તો મેં શું કરીશ વાંચવા જયારે બેસીસ ને તમને એવું થશે કે હું વાંચવા બેસું છું પણ મને યાદ તો રહેતું નથી તો એ મેન્ટાલિટી તમારા માઇન્ડમાંથી સાઇડ પર રાખવાની આપણે એક ક્વેશ્ચનને ત્રણ વખત વાંચવાનો છે કેટલી વાર ત્રણ લખો તો અહીંયા કોમેન્ટમાં લખો તો ખબર પડે એક ક્વેશ્ચનને આપણે કેટલી વાર વાંચવાનો છે ત્રણ વાર પહેલી વાર આપણે વાંચીશું ત્યારે એકદમ ધ્યાનથી વાંચીશું બીજી વાર જ્યારે વાંચીશું ત્યારે એક ક્વેશ્ચન વિશે આપણે વિચારીશું બરાબર અને ત્રીજી વાર આગળ શું આવશે એ વિચાર સાથે ત્રીજી વાર એ ક્વેશ્ચનને વાંચીશું પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જતો રહેવાનું તમારે વિચારવાનું જ નથી કે ક્વેશ્ચન મને યાદ રહ્યો કે નથી રહ્યો બરાબર આટલું થશે ફરીથી રિવાઇઝ કરું છું તમારે એક ક્વેશ્ચનને ત્રણ વાર વાંચવાનો છે પહેલી વાર વાંચો ત્યારે એકદમ ધ્યાનથી વાંચવાનો સમય વધારે આપવાનો બીજી વારમાં એના કરતા સિત્તેર ટકા સમય બરાબર એટલે પહેલી વારમાં દસ મિનિટ લાગ્યો તો બીજી વારમાં સાત મિનિટ થવી જોઈએ અને ત્રીજી વારમાં ફક્ત પાંચ મિનિટ એવી રીતે તમારે આખા જે બી તમારું ક્વેશ્ચન છે એને વાંચી લીધો વાંચ્યા બાદ તરત બીજા પર જતું રહેવાનું ત્યારબાદ જ્યારે તમે રાત્રે સુવા માટે જાઓ બરાબર સુતી વખતે મોટા ભાગનાની આદત હોય કે ભાઈ મોબાઈલ મચડે આપણે એ નથી કરવાનું પરીક્ષા સુધી પરીક્ષા સુધી તો નહીં જ બરાબર અને પેલા રીલ્સ વેળા તો કરતા જ ના બરાબર એને આપણે રીલિયા કહેવાય એ લોકો નવા નામ છે શું કહેવાય રીલિયા હે ને આમ આમ કરતા હોય આમ પછી એકલો એકલો હશે આમ હાજો આજો આ તું જો ને ભાઈ મારો ટાઈમ બગાડે છે સાચી વાત ને તો જો તમારે ફક્ત એક ક્વેશન ને ત્રણ વાર વાંચવાનું છે આગળ જતું રહેવાનું છે એવી જ રીતે તમારે પાંચે પાંચ ચેપ્ટરને કમ્પ્લીટ કરી દેવાના સપોઝ કે તમારા છ કલાક થયા કે સાત કલાક થયા તમે સવારથી વાંચો બેઠો તો છ થી સાત કલાક તમારા થયા બરાબર હવે શું કરવાનું જ્યારે તમે રાત્રે સુવા માટે જાઓ છો ત્યારે તમારે એ જે આખા દિવસ દરમિયાન તમે જે વાંચ્યું ને એને રિકોલ કરવાનું રિકોલ મેં તમને એવું નથી કહેતો કે યાદ કરવાનું રિકોલ કરવાનું કે પહેલા મેં આ ચેપ્ટર કર્યું હતું તો તો એ અંદર કેટલા હતા તમને સો ટકા મને વિશ્વાસ છે પ્રશ્ન યાદ આવી જાય પછી કોણ કે એમાં કયા કયા પોઈન્ટ હતા ઓકે આ પોઈન્ટ મેં વાંચ્યા પોઈન્ટની અંદર શું હતું વિચારવાનો ટ્રાય કરો તમારા મગજને થોડોક લોડ આપો લોડ આપશો ને તો મગજ તમને એની થિંકિંગ પ્રોસેસને ડેવલપ કરશે અને એ તમને યાદ કરવાનો પ્રયત્ન કરશે સપોઝ તમને યાદ નથી આવતું કોઈની મેમરી પાવર એટલી સારી નથી યાદ નથી આવતું તો શું કરવાનું એ જે ચેપ્ટર્સ તમે જોયા બીજા દિવસે સવારે ઊઠીને સૌથી પહેલું કામ કરવાનું કે એ પાંચ ચેપ્ટરના તમામ પાના એક એક વાર ફેરવીને જોઈ લેવાના હું તમને ચેલેન્જ આપું છું કે આજની ફક્ત પ્રથમ પરીક્ષા માટે નહીં તમે જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જશો ને ત્યારે બી તમને એ ચેપ્ટર્સ યાદ હશે જો તમે આટલો ટાઈમ એ ચેપ્ટર પાછળ ઇન્વેસ્ટ કર્યો હશે તો ખબર પડી આખી પ્રોસેસને મેં તમને બતાવી આ તમને રીડિંગ પ્રોસેસ બતાવી રિવિઝન માટે હું તમને અલગ બતાવું છું પહેલાં તો એક ક્વેશ્ચનને ત્રણ વાર વાંચવાનો એમની માટેની ટાઈમ લિમિટ બી મેં તમને બતાવી ત્યારબાદ આખા જે બી તમારો સિલેબસ છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જો ત્યારે આગળ પર ધ્યાન આપવાનું નહીં ત્યારબાદ તમારે જ્યારે બી તમે રાત્રે સુવા માટે જાઓ એક વાગે બે વાગે ત્રણ વાગે જ્યારે બી તમે સુવા માટે જાઓ નવ વાગે સાત વાગે ત્યારે તમારે એ જે આખા દિવસ દરમિયાન તમે જે વાંચન કર્યું છે એને રિકોલ કરવાનું છે બરાબર રિકોલ કરવાનું છે કે કયા ટોપિક્સ હતા કયા મેં વાંચ્યા કયા પ્રશ્ન હતા તમામ એમાંથી તમને જે યાદ આવ્યું એ પરફેક્ટ જે નથી યાદ આવ્યું સવારે સૌથી પહેલું કામ આ કરવાનું કે મારે એક ક્વેશ્ચન પર એક વાર ફટાફટ પરમનન્ટ મેમરીમાં એ વસ્તુ ફિટ થઈ જશે ઓકે તો આ એક છે બીજું હવે સપોઝ કે તમારું વંચાઈ ગયું તમને એવું થાય કે ભાઈ તમે કીધું એ પ્રમાણે આખી આખો સિલેબસ એકવાર રિવિઝન કરી દીધો તો હવે મારે એને રિવિઝન કેવી રીતે કરવાનું વાંચી તો લીધું બરાબર હવે ને રિવિઝન રિવિઝન કેવી રીતે તો જ્યારે તમે કરવા માટે બેસો તો ઓલવેઝ તમે એક પેન તમારી સાથે રાખો બરાબર જી બી જે પહેલી વાર તમે જેમાંથી વાંચ્યું તમારે છેક સુધી એ પ્રકરણ એમાંથી જ વાંચવાનું છે નવા કોઈ સાહિત્યને અડવાની ભૂલ કરતા નહીં બરાબર તમે પહેલું પ્રકરણ જેની અંદરથી વાંચ્યું એ જ પ્રકરણ આખા વર્ષ દરમિયાન તમારે પહેલું પ્રકરણ તો એમાંથી જ વાંચવાનું છે એની માટે તમારે કોઈ બીજા પુસ્તકનો સહારો લેવાનો નથી તો આ માઇન્ડમાં ક્લિયર કરી દેજો ત્યારબાદ તમે જે બી વસ્તુને વાંચો ત્યારે તમને યાદ આવશે આપણે રિકોલ કર્યું હતું ને કે ભાઈ આ ક્વેશ્ચન મને પરફેક્ટ આવડે છે તો એના પર ઝડપથી નજર મારવાની જે ક્વેશ્ચન તમને એવું લાગતું કે ભાઈ આ મને એ દિવસે યાદ નહોતો આવ્યો રીકોલ કર્યું હતું ત્યારે યાદ નહોતો આવ્યો તો એને તમારે ફરીથી થોડોક સમય વધારે આપવાનો એવી રીતે તમારે રિવિઝન કરશો તો હું તમને ્યોરિટી સાથે કહું છું કે તમારા જે ફર્સ્ટ એક્ઝામનો જે સિલેબસ છે ને એ આરામથી છ થી સાત કલાકમાં રિવિઝન થઈ જાય છ થી સાત કલાક બરાબર તમે સવારથી બેસી જાઓ સવારે બાર વાગ્યાથી બી શરૂઆત કરો તો સાંજે છ સાડા છ સાત વાગ્યા સુધીમાં તમે આખે આખો સિલેબસ રિવિઝન કરી શકો બરાબર પણ એ પહેલાં તમારું રીડિંગ મેં જે કીધું એ મેથડથી થયેલું હોવું છે ઓકે તો મારા ખ્યાલથી ક્લિયર કટ તમને સમજાઈ ગયું હશે મેં જે કહેવા માગું છું ગમી હોય તો યાર એક સેલ્યુટ તો બને છે ને સેલ્યુટ કરી દો અને બે હજાર લાખ સુધી પહોંચાડો ચલો હવે પીડીએફ અહીં બતાવેલી છે બરાબર અમુક જણને હું મેં લડ્ડુ ફૂટ રહ્યો કે પીડીએફના પેપર સાહેબ દેતો દે તો આવા ધંધા આપણે કરતા નહીં આપણે સોલ્યુશન બી નહીં હાલતા કસોટી નું બી નહીં આપતા કે કશું નહીં કેમ કેમ કે એ ચોરી કહેવાય બરાબર ને ચોરી શિક્ષક કોઈ દિવસ ચોરી કરતા ના શીખવાડે વિદ્યાર્થીઓને હું તમને સોલ્યુશન આપી દઉં તમે જોઈ જઈને લખી કાઢો બરાબર મારે એવા વિદ્યાર્થી નહીં બનાવવા એટલે આપણે તો પીડીએફમાં પેપર તમને સ્કૂલવાળાએ નહીં આપે ના અમે આપીએ કદાચ કોઈક આપી દે તો બી જોતા નહીં કેમ કે આપણે બોર્ડની પરીક્ષાનું પેપર તમને કોઈની તાકાત નહીં કે તમને આપી શકે તો બેટર છે કે જોતા નહીં બરાબર અમે અમે જોયેલા હોય તો બી અમે નહીં કહેતા કેમ કેમ કે તમારું સાચું મૂલ્યાંકન કરવું હોય એટલા માટે બાકી અહીંયા જે માહિતી દરેક જગ્યાએ આવતી હોય એ સૌથી પહેલાં દિવાળી યુથ પર આવતી હોય પણ એ વિદ્યાર્થીઓના હિતમાં હશે તો જ ચેનલ દ્વારા તમને આગળ આપવામાં આવશે ઓકે તો એ માઇન્ડ આપણે ક્લિયર થઈ ગયું બીજું તમે ફરીથી જે લોકો દસમામાં કે બારમામાં હોય તમારે બોર્ડની પરીક્ષાની સારી એવી તૈયારી કરે આપણે છેલ્લે જોરદાર સપોર્ટ આપીએ છીએ જે લોકો આ આજે પેપર સેટ પરચેસ કરે છે એવા વિદ્યાર્થીઓને તો દેવસતે પેપર સેટ બાર કોમર્સ બાર સાયન્સ ધોરણ દસ દરેક માટે છે ઇઝી મેથ્સ બુક બનાવેલી છે પ્રેક્ટિસ બુક છે ગણિત માટેની ધોરણ દસની અને નીટની પરીક્ષા માટે ધોરણ અગિયારમાંમાં હોય કે બારમાંમાં હોય એ લોકો માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીની સરસ મજાની હેન્ડબુક બનાવેલી છે તમારે આખે આખો અગિયાર અને બારનો સિલેબસ આ હેન્ડબુકમાં આવી જશે બરાબર તો તમારે જો એને એડવાન્સમાં બુકિંગ કરાવવું હોય તો નીચે ઇન્કવાયરી ફોર્મ આપેલું છે એને ભરી અને તમે પોતાના ઘરે આ બુક્સને મંગાઈ શકો છો તો મારે જે તમને ઓલમોસ્ટ કહેવાનું હતું એ તમામ વાત અહીંયા ખતમ થઈ ગઈ હવે તમને તમને કોઈ ક્વેશ્ચન થતો હોય મેં જે વાંચવાની પદ્ધતિ બતાવી એના રિલેટેડ પરીક્ષા રિલેટેડ કંઈ બી તમે હવે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો બરાબર હું તમારી કોમેન્ટ્સને ઓન કરું છું मरिया रे लाल गु मरिया चेतलपुर नु छे भाई जेतलपुर ना गरबा वागे छे फिर मैं आपको बोलू आप बोलसो <laughs> कर मैं आपको बोलू कोई मोटू से हो हाँ। મોનિટર કરજો ભાઈ અમુકને શહીદ કરવા પડશે ચલો સરસ સર હું ત્રણ દિવસથી બીમાર છું ટોટલી રેસ્ટ પર છું મેં લાસ્ટ સર ગમવા ગરબા રમવા નહીં જવું ભાઈ આ પેલા ભાઈનું કંઈ ગયું ફરીથી કોમેન્ટ કર બગ હું તારે કોમેન્ટ ફરીથી ઉપર કં હય રે સર હું ત્રણ દિવસથી બીમાર છું ટોટલી રેસ્ટ પર છું મેં લાસ્ટ થ્રી ડેઝથી કંઈ પણ વાંચી કે રિવાઇઝ કરી શકતી નથી તો મારે આવી પરિસ્થિતિમાં શું કરવું જ જોઈએ બરાબર હિતેશ જાની તમે જો સંકલ્પ પર સબસ્ક્રિપ્શન લીધેલું હોત ને તમને આ પ્રોબ્લેમ ના હોય તમારે ખાલી હેન્ડ આખી દેવાની આંખ બંધ રાખવાની બરાબર હેન્ડ આખી દેવાની સંકલ્પના લેક્ચર ચાલુ કરીને મોબાઈલ સાઇટ પર મૂકી દેવાનું સાહેબ બોલ્યા કરે તમારે રિવિઝન થતું રહે કેટલી સરસ ફેસિલિટી કહેવાય બરાબર તો આ તમે ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો બાકી તો તમારા મમ્મી પપ્પા કોકને કહો વડીલ કોક હોય ઘરમાં મોટા ભાઈ બહેન હોય કે ભાઈ તું વાંચ અને મેં સાંભળું બરાબર બાકી બગાડશો નહીં સમય સર ચોક્કસ આવી રીતે યાદ રહે જો જેને બી આ ક્વેશ્ચન કર્યો એને કહું છું આપણી ચેનલ પર હાઈએસ્ટ વ્યૂ વાળો એક વિડીયો છે હાઈએસ્ટ વ્યૂ વાળો કે આવી રીતે વાંચો અને સો ટકા યાદ રાખો બરાબર એના પર વન પોઈન્ટ ફાઈવ મિલિયન વ્યૂ છે બરાબર હું દોઢ લાખની વાત નહીં કરતો વન પોઈન્ટ ફાઈવ મિલિયન એના પર વ્યૂઝ છે વિદ્યાર્થીઓને વિડીયો ઘણો બધો ગમે છે તમે જોઈ લેજો એની અંદર મેં આ જ વસ્તુ કીધેલી છે બરાબર પણ આજે હું તમને ફરીથી કહું છું ઓકે એ વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે નીચેની કોમેન્ટ્સ જોઈ લેજો આજનો નહીં ચાર વર્ષ પહેલાંનો વિડીયો છે કોમેન્ટ્સ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આને પ્રોસેસને જો ફોલો કરી તે વિદ્યાર્થીઓને ફાયદો થયો કે નુકસાન થયું તમને ક્લિયર કટ યાદ રહી જશે ટેન્શન ના લો ખાલી વિશ્વાસ રાખો સર મારી સ્કૂલમાં ફર્સ્ટ એક્ઝામ લેવાઈ ગઈ છે બાર સાયન્સમાં એટી ફોર પર્સન્ટ આવ્યા ઓકે સરસ સંકલ્પના લીધે આવ્યા એ બહુ સરસ કહેવાય હજુ તો રિઝલ્ટ તો આવવા દો બોર્ડનું રિઝલ્ટ આવે તો ચોક્કસ આવી રીતે યાદ રહે પૂરા ભરતભાઈ તમે જો સિન્સિયરલી એને ફોલો કરો તો તમને યાદ રહે વર્ષોથી બધા વિદ્યાર્થીઓ આ મેથડને ફોલો કરે છે સમાજમાં સ્વાધ્યાય વાંચીએ તો એસીમાંથી પાસઠ આવે કલ્પના યાજ્ઞિક પહેલી પરીક્ષામાં આવે બરાબર એટલી પરીક્ષામાં સો ટકા આવે એટલે તમે એનું ટેન્શન ના શો પ્રશ્નો પરફેક્ટલી કરીને જજો ઓબ્જેક્ટિવ માટે તમારે થોડુંક મગજ ચલાવવું પડશે સાહેબ મને યાદ જ નહીં રહેતું ઓહ મહેનત લઈને બેહો ને પેલું કહેવાય ને કે જે તમે કામને શરૂઆત જ નહીં કરો ને તો તમને અઘરું જ લાગશે પણ જો શરૂઆત તો તમને ધીરે 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 એ કામ સહેલું લાગશે કોઈ બી કામ હોય તમે તમારી લાઈફની અંદર જુઓ તમે જ્યારે નાના છો ને તમને એવું લાગશે ભાઈ સાયકલ ચલાવવું કેટલું અઘરું છે પણ અત્યારે તમને કદાચ ઈઝી લાગતું હશે તમને એકથી દસ નાના છોકરાને તમે પૂછો તો એને વિચારને ખબર જ ના પડે એકડો બગડો એ પાડવાનો ને અઘરું લાગે ઇંગ્લિશના વન ટુ થ્રીના સ્પેલિંગ બી એને અઘરા લાગે પણ અત્યારે તમે મોટા થઈ ગયા તમને કેટલા ઇઝી લાગે છે બસ સેમ વસ્તુ છે તમે જો એને કાર્યને કરવાની શરૂઆત કરી દેશો ને તો આજે ને એને કાલે એ પૂરું પણ થશે અને એના માટે તમે ફરીથી જ્યારે કામ કરશો ને તે એકદમ તમને સરળ લાગશે તો આ જ સ્કિલ તમારે રીડિંગ માટે ડેવલોપ કરવાની છે આ કેમેરો બંધ થઈ ગયો તો આ જ સ્કિલ તમારે રીડિંગ માટે ડેવલોપ કરવાની છે મોબાઈલ ગેમ છે વાંચવાનું ગમતું નહીં શું થાય છે ચલો ભાઈ જેને સંકલ્પમાં એડમિશન નથી લીધું એ લોકો લઈ લેજો એમ પારસ પથ્થર છે હમ એ તો જે અડે એને જ ખબર પડે પારસ પારસ જેને અડે એ સોનું થઈ જાય સાચી વાત ને ચલો સર ઓળખ્યો સર તમે ગરબા રમો છો પ્લીઝ ગરબા હું રમું છું ને ભાઈ ગરબા રમું છું મારા ફેસબુક પેજ પર જશો ને તો તમને દર વર્ષના ફોટા જોવા મળશે તૈયાર થયેલા જબ્બો ચાંદલો કરેલો પછી અહીં શું આવે અહીં પેલું ચમકતી બુટ્ટી પહેરેલું કડામાં માળા પહેરેલું જોશો આ વખતે પેલું નાના નાનામાં નહીં મજા આવતી ના નાના એડા રમતા એ બહાર જ રમે છે એચપી ગેમિંગ એ ભાઈ વીસ રૂપિયા આપ્યા છે તમારો ખૂબ ખૂબ આભાર તમે ચેનલને સપોર્ટ કર્યો તે બદલ ચલો સર દેવી સત્યના કેટલા પીસ બનાવો છો દર વર્ષે એ મને ખબર યાર એમેઝોનવાળાને પૂછો તમે રેન્કિંગ એને કેટલું હાઈ રાખ્યું છે એનું સર મારે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ આવ્યા સરસ મૈત્રી જાણિયા જય સ્વામિનારાયણ મહારાજ બાપા બાપજી સ્વામી તારા પર રાજી થાય હા ભાઈ તમે રાજી રહેજો ચલો સર બાર એકાઉન્ટમાં વાર્ષિક હિસાબો ચેપ્ટર કઈ રીતે તૈયાર કરવું મહેશ ઠાકોર તમે જો સપોઝ સંકલ્પ પર હોય મહેશ તો દવે સર લાઈવ થશે એક્ઝામ પહેલાં એકવાર ત્યારે તમે એમને પૂછી લેજો એ તમને સારી રીતે ગાઈડ કરશે ઓકે તત્વજ્ઞાનમાં સોમાંથી સો આવે મને યાર આર્ટ્સ વિશેનું ખબર નહીં હા ખબર હોત તો હું તમને સો ટકા કહે પણ મારા ખ્યાલથી આવતા હશે થિયોટિકલ છે એ આવતા હશે ચાલો સર દાંડિયા રમીએ હું લઈ આવો પેનથી ગરબા રમવા જવું જોઈએ તમે કમની કહે કોને તમે મને કહો છો એચપી ગેમિંગ એ ભાઈ વીસ રૂપિયા આપ્યા તારો કૂકુ આભાર તારો ગેમમાં પ્રગતિ થાય નંબર વન ચેનલ તારી બને સર મહેનત કરીશું પણ ટેસ્ટમાં સારા માર્ક્સ નહીં આવતા તમે મહેનત કઈ ડાયરેક્શનમાં ને કેવી રીતે કરો છો ને એ બી અગત્યનું છે બરાબર જે પૂછાવાનું જ ના હોય એવું જ તમે જ કરો તો તમારો કોઈ દિવસ તમારા માર્ક્સ આવે જ નહીં તમે એ વસ્તુ પર ફોકસ કરો કે જે ખરેખર ઇમ્પોર્ટન્ટ છે મેં તમને ઇમ્પોર્ટન્ટ કહી દીધા ચલો બાર એકાઉન્ટમાં સ્વાધ્યાય કરું કે એક્ઝામ્પલ ઉદાહરણ પહેલા કરી દેવાના અને પછી તમારે ટાઈમ બચે તો સ્વાધ્યાય ના કરી દેવાના ચેલું યાદ નહીં રહેતું અગિયાર સામા સામાન્ય પ્રવાહનો દિવસ તો ના દિવસ વેપર સેટ ફક્ત દસમા અને બારમા માટે હોય છે બરાબર દસમાની બોર્ડની પરીક્ષા માટે બારમાની બોર્ડની પરીક્ષા માટે ભાઈ ખૂબ સરસ થેન્ક યુ ભાઈ ગૌરવ રાજપૂત રિએક્ટ મેસેજ કર્યો પરવેશ સિંધા વીસ રૂપિયા સરસ તમે આજે નવરાત્રિના ખુશી આપો છો મે બધા એ પૈસાથી હવે નાસ્તો કરીશ તમારા વતી હે ને ભાઈ જે લોકો નવા હોય ચેનલ પર ફસ્ટ ટાઈમ મને જોઈ રહ્યા હોય તમે ગુજરાતની ફર્સ્ટ નંબરની યુટ્યુબ ચેનલ પર તમે આવ્યા છો અત્યારે આપણે લાઈવ સેશન્સ ઓછા રાખીએ છીએ પણ જ્યારે તમારી એક્ઝામ નજીક આવશે ફર્સ્ટ એક્ઝામની વાત નહીં કરતો બોર્ડ એક્ઝામની ત્યારે તમારા ટ્યુશનવાળા તમારો સાથ છોડી દેશે સ્કૂલવાળા તમને વાંચવાનું રજા આપી દેશે ખાલી વિક્કી સર અને દિવાલીપુરા યુથની આખી ટીમ જ અહીં એવી હશે કે જે તમને તૈયારી કરાવતી હશે ચેક કરવું હોય તો રેકોર્ડ ચેક કર લો બે હજાર સત્તરનો અઢારનો ઓગણીસનો વીસનો એકવીસનો તમે બાવીસના સ્ટુડન્ટ બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બટન દબાઈ દો તમને કામ લાગશે સારું લાગે તો જ રાખવાનું હું કહેતું જ નહીં કે તમે મારી વાતને માન પણ જો તમે માનશો તો જે રીતે આ લાખો વિદ્યાર્થીઓને ફાયદો થયો એવો તમને પણ થશે જ્યાં સ્ક્રીનની બહાર અત્યારે મોબાઈલમાં જોઈ રહ્યા છે એ લોકોને બરાબર બે હજાર લાઇક બી કરી દેજો પેલો ફોન કઈ ગયો એમાં કોઈકનો ફોન ના આવે જોજો ભાઈ અરવિંદભાઈ ફેરીવાળા આયા હે વાત થઈ વાત થઈ સર તમે ટ્વેલ્થમાં કેમાં હતા અને કેટલા ટકા હતા મેં ટ્વેલ્થમાં સાયન્સમાં હતો મારા એક્યાસી ટકા હતા દસમાં મારા હતા એકાણું પોઈન્ટ ચૌદ દસ ટકા ઘટી ગયા હતા બાર સાયન્સમાં દસમાની આખા વર્ષમાં કેટલી પરીક્ષા આવે એક તો આ ફર્સ્ટ એક્ઝામ આવી બરાબર ફર્સ્ટ એક્ઝામ પછી તમારી જાન્યુઆરીમાં એક પરીક્ષા આવશે એ પછી સીધી બોર્ડની પરીક્ષા જાન્યુઆરીમાં જે બી પરીક્ષા છે એમાં ફૂલ સિલેબસ આવશે એટલે હું તમને થોડાક ચેતું છું કે ભાઈ સંકલ્પ પર સબસ્ક્રિપ્શન લઈને આખી આખો સિલેબસ ભણી લો તમને તકલીફ નહીં પડે બાકી જે વર્ષે દર વખત બધાને તમને કદાચ વધારે એટલા માટે પડે કેમકે તમે ના આઠમાની પરીક્ષા આપી ના તમે નવમાંની પરીક્ષા આપી સીધે સીધી તમે બોર્ડની પરીક્ષા આપશો તમને તકલીફ પડશે દસમાવાળાને હું કહું છું અને જે લોકો બારમામાં છે એમને બી કહું છું કે તમને બી માસ પ્રમોશન મળેલું છે બરાબર તો ઇફેક્ટ એની સો ટકા તમારા પર આવે સર બોર્ડના ટેબલ સિવાયનું અલગ ટાઈમ ટાઈમટેબલ સ્કૂલવાળા બનાવી શકે ના ટાઈમ ટેબલ આ લોકો સેમ જ રાખશે અને ઓલમોસ્ટ મેં તમને કીધું ને પેપર બી એ જ હશે ખાલી તમારી સ્કૂલમાં સપોઝ એ ચેપ્ટર નહીં ચાલ્યું હોય તો એનો ક્વેશ્ચન તમને રિપ્લેસ કરાઈ દેશે આ ચેકિ નાખોની જગ્યાએ નવો પ્રશ્ન લખી દો જે તમારા સિલેબસમાં ચલાયેલો હોય બાકી ઓલમોસ્ટ બધી સ્કૂલોમાં પેપર એક સરખા જ રાખશે એવી વાતચીત મને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જિલ્લામાંથી મળેલી છે પછી તમારી સ્કૂલ શું નિર્ણય લે છે એ તમારા મેનેજમેન્ટ પર ડિપેન્ડેડ છે બાકી દરેક જગ્યાએ આ નિર્ણય ફોલો થવાનો છે બરાબર પેપર સ્કૂલવાળા બનાવે તો એમની મરજી હાજર અદાદી આપી છે આપણે ગણિતમાં ઉદાહરણ પર ધ્યાન રાખવાનું છે હા ગણિતમાં ઉદાહરણના દાખલા પર ધ્યાન રાખ જવાબ હાથે યાદ રાખજો તમે મને યાદ કરશો જવાબ હાથે યાદ રાખો કે આ દાખલાનો જવાબ આવો આવે એટલે ગણતરી કરીને જવાબ આવે એટલે કોન્ફિડન્સ લેવલ તમારું થોડુંક ઉપર જાય સિક્સમાં બી તમે એવું કરી શકો કોંગ્રેચ્યુલેશન ફોર સિક્સ જીરો સિક્સ કે સબસ્ક્રાઈબર ઉમંગ સોલંકી થેન્ક યુ ભાઈ વિડીયો જોયો તો પેલો છ લાખ સબસ્ક્રાઈબર વાળો જે વિડીયો હતો ગમ્યો ગમ્યો હોય તો મને દિલનો સિમ્બોલ મોકલજો એમ કે દિવસ વરસાદ બહુ પડતો તો અને કેવું બન્યું એવું મને જ નથી ખબર પણ સારું લાગતું હશે કહો તો મને હાર્ટનો સિમ્બોલ દ્વારા તમે વિડીયો જોયો કે નહીં જોયો માટે દિવસે તો પેપર સેટ અગિયાર બાર એક બુક છે હા અગિયાર રોશન દરજી નીટ જે બુક છે એ હેન્ડબુક અગિયારમાં ધોરણમાં અત્યારે તમે હોય તો પણ તમે મંગાવી શકો અને તમે અત્યારે બારમા ધોરણમાં હોય તો પણ તમે મંગાઈ શકો બરાબર ઓકે હાર્ટના સિમ્બોલ આવ્યા છે બધા ઘણા બધા સર સાયન્સ સ્ટુડન્ટ સ્કિલ ડેવલપમેન્ટ કરે હા કરે ને સર બોર્ડના ટાઈમટેબલ સિવાયનું અલગ ટાઈમ ટાઈમટેબલ સ્કૂલવાળા બનાવી શકે આ બનાવી શકે ભાઈ એનો આન્સર મેં તને આપ્યો સર ત્રીસ ટકા કોર્સ કાપશે અને જો કાપે અને ભૂલથી ત્રીસ ટકા કોર્સ રાખવાનો એમ લખી દે તો કેવી મજા આવે હેત પટેલ એવું ના થાય યાર તું કમ એવું વિચારે છે હે આવું અંબક વિચાર તને કમા આવે આપણી ચેનલ પર જલ્દીથી દસ લાખનો પરિવાર થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના જો પ્રાર્થના તમે કરશો એ તો સો ટકા એનું ફળ પણ મળશે પણ અત્યારે હજાર જણ છે ને આ હજાર જણ પોતાના જ ક્લાસના બીજા દસ જણને એવું કે ને કે સાંજે આવા લાઈવ સ્ટ્રીમિંગ થાય છે તો તે આવજે દિવાળી પુરા યુથ પર તો તમે વિચારો દસ હજાર જણ તો એમ જ આવી ગયા ખાલી કેટલા એક હજાર ને જણ છે એ બીજા દસ દસ સ્ટુડન્ટ્સ હોય જ કે ના હોય કોઈ બી તમે સ્કૂલમાં ભણતા હોય કે ક્લાસીસમાં ભણતો ત્યાં બીજા દસ સ્ટુડન્ટ એવા હોય જ કે જેને ઇન્ટરેસ્ટ આવે એને તમારે લિંક શેર કરીને કહેવાનું કે તું આવજે મેં આ જોઉં છું મને મજા આવે છે તું પણ આવજે તો તો ઓટોમેટિક સબસ્ક્રાઈબર વધશે બોલો તમને પ્રોમિસ આપો જો આ કરી આપશો દિવાળી સુધી દિવાળી ગિફ્ટ પછી હું તમને બીજી ગિફ્ટ આપીશ એ વખતે દિવાળી પછી આ તમારે કામ કરવાનું છે પેપર આપતા તમને સારો લાગ્યો એક્સપિરિયન્સ મારી વાત તમે અનુસરી હોય ને તમારું સારું રિઝલ્ટ આવ્યું હોય તું બી તમે ત્યાં જઈ અને કહો કે ભાઈ જો આ ચેનલ છે આ વિડીયોઝ આ રીતે આવે છે હું જોઉં છું રોજ રાતે કાં તો આપણા વિડીયો સાડા નવે સવારે આવે જો રેકોર્ડિંગ વિડીયો હશે તો અને લાઈવ સ્ટ્રીમિંગ હશે તો રાત્રે સાડા નવે એ સિવાયનો બીજા કોઈ ટાઈમને તમારે ડિસ્ટર્બ કરવાનો જ નથી તે બાકીના ટાઈમમાં તમારે જે બી તમે ભણવાનું કામ કરતા હોય કરી શકો પણ આટલો ટાઈમ જો તમે ફાળવશો તો એન્ડ ઓફ ધ યર એકેડેમિક યર જ્યારે ખતમ થશે અને ફાઇનલ એક્ઝામ આવશે ને ત્યારે તમને એના બેનિફિટ સો ટકા રિઝલ્ટમાં દેખાશે સ્ટાન્ડર્ડ નાઇન્થના રિવિઝન માટે શું કરવું સર રિવિઝનની આખી મેથડ મેં આગળ બતાવી દીધી વિડીયોને રિવાઇઝ કરીને જોઈ લેજો સર નવ દિવસમાં હું સાત વિષય કઈ રીતે કરું મને કશું જ નથી આવડતું સર પ્લીઝ પ્રાર્થના કરો ભાઈ સંતોષ નવ દિવસમાં સાત દિવસ સાત વિષય કેવી રીતે કરવું કંઈ જ ના આવડતું હોય તો પછી કંઈ નહીં કરવાનું બાકીના નવ દિવસ બી એન્જોય જ કર બરાબર રાત દિવસ એક કરીને જે કંઈ પાસિંગ માર્કની તૈયારી થાય એવી કર આવા વિચાર નેગેટિવ છોડી દે એ તો જે આવડતું હશે ને એ ભૂલી જઈશ તો પ્રથમ પરીક્ષામાં ગણિતના પેપર બેઝિક ગણિત અજય પડ્યા ના પેપર એક જ આવશે પ્રથમ પરીક્ષામાં તમને બેઝિક સ્ટાન્ડર્ડ એવું અલગ અલગ પેપર નહીં આવે પેપર ફક્ત બોર્ડનું અલગ અલગ આવશે તમારી પહેલી પરીક્ષાનું નહીં બીજી પરીક્ષાનું નહીં સ્કૂલના કોઈ ટેસ્ટનું નહીં જે સ્ટાન્ડર્ડ અને બેઝિક અલગ થશે એ ફક્ત બોર્ડની પરીક્ષા માટે થશે બોર્ડની પરીક્ષામાં તમે જો સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરેલું હશે તો તમે સ્ટાન્ડર્ડ મેથ્સના આધારે જો પાસ કરશો તમે સાયન્સ સ્ટ્રીમ રાખી શકશો બરાબર અને જો તમને ગણિત અઘરું લાગે છે તમે બેઝિક મેથ્સથી જઈ શકશો તો તમે બેઝિક મેથ્સના આધાર પર આર્ટસ કોમર્સ એવી કોઈ પણ લાઇનમાં ઇઝીલી જઈ શકશો બરાબર સ્ટાન્ડર્ડવાળો બધી જગ્યાએ જઈ શકશે બેઝિકવાળા માટે સાયન્સનો દરવાજો બંધ થઈ જશે આટલું સિમ્પલ એનો લોજિક છે બરાબર તો તમને જો કદાચ ગણિતની બીક લાગતી હોય તો બેઝિક મેથ્સના આધારે એનું પેપર સરળ હશે સરળતાથી તમને એવા સરળ પેપર જોઈ દે તો બી આપણા પેપર સેટમાં આપણે એનો સમાવેશ કરવાના છે તો ત્યાંથી તમને એ મળી જાય અને તમે આસાનીથી ગણિત વિષયને ઓવરકમ કરી શકો પછી આગળ તમારે ગણિતનો સામનો કરવાનો નહીં આવે જો કોમર્સ લેશો તો સ્ટેટસ્ટિકમાં થોડું ઘણી ગણતરી આવડશે એકાઉન્ટમાં આવશે અને જો આર્ટ્સ લેશો તો પણ ગણતરીનો કોઈ જ વિષય તમારો નહીં આવે પણ તમારે ડિપ્લોમા કે સાયન્સ લેવું છે તો કમ્પલસરી તમારે સ્ટાન્ડર્ડ મેથ્સને પાસ કરવું પડશે સર અમારા ગરબા ચાલુ છે સરસ અમારે ચાલુ છે સર સ્ટાન્ડર્ડ વેલમાં સામાન્ય પ્રવાહનો દિવસ સુધી વેપરસાઇટ મળે છે હા મળે છે ને નીચે ઇન્કવાયરીમાં ફોર્મ આપેલું છે ત્યાંથી બુકિંગ કરાવી દો કોમર્સ મેં એકાઉન્ટની તૈયારી કેવી રીતે કરવી સરસ સર મને સાયકોલોજીની બહુ મોટી તકલીફ છે પાંચ પાંચ દિવસે થેરાપી માટે જવું છે અમદાવાદ અત્યાર સુધીનું ચાલી ઊંઘમાં ગયું છે હવે છેલ્લા ટાઈમે શું કરું પ્રથમ પરીક્ષા માટે પ્લીઝ હેલ્પ અ વાલંદ સુખદેવ તમે એક કામ કરો સંકલ્પ પર સબસ્ક્રિપ્શન લઈ લો વિડીયો લેક્ચરો બધા જોઈ જોઈને સમજવા માંડો બરાબર તમે દસમાં હોય બારમાં એવું તો તમે લખ્યું નહીં પણ આ એક સલાહ છે લાગે છે શાળાના શિક્ષકો લેસન પરથી ઊંચા નહીં આવે હાલ મોડે કરાવવા આપવું જોઈએ અને શાળામાં પૂછવું જોઈએ સાચી વાત છે રોનક પરમાર ફોન સમજાવે બોલ અમે તારની આ પદ્ધતિ ચાલે છે લેસન આપવાનું જોઈ જોઈને લખવાનું લખીને બીજા દળે બતાવવાનું સર નોટ ચેક કર લો બરાબર આવું જ ચાલે છે હું કરું એમને મજા આવે લખવા આપે ને એમાં એમને મજા આવે સર આ શિક્ષણ વિભાગ છેલ્લે છેલ્લે ચારસો ચાલીસ વોર્ડનો ઝટકો આપે છે બટ સર આ એક્ઝામમાં બોર્ડવાળા ઇલેવન્થની પ્રેક્ટિકલ એક્ઝામ લેશે કે નહીં ના પ્રેક્ટિકલ એક્ઝામ કોઈ પ્રકારની અર્પિત નહીં આવે તમારે ફક્ત રિટર્ન એક્ઝામ હમણાં આપવાની છે બરાબર પ્રથમ પરીક્ષામાં તો ઓલમોસ્ટ ઘણા બધા ક્વેશ્ચન રહી ગયા છે છતાં બી તમને કોઈ પ્રશ્ન થતો હોય તો આ વિડીયોના નીચે કોમેન્ટની અંદર લખી લેજો આપણે ફરીથી આ પ્રકારનું કોઈ ક્યુએનએ સેશન રાખીશું એક્ઝામ પહેલાં બે વાર ત્યારે તમારા એ ક્વેશ્ચનને આપણે લઈશું તમે જો ચેનલ પર પહેલી વાર આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો છેલ્લે તમને આ ચેનલ ઘણી બધી કામ લાગશે બરાબર લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરી દેજો મારે હજુ ખાવાનું બાકી છે જમી લઉં તો જમીન બેઠા હશો બરાબર ને ગરબા રમવા જવા તો જી આવો દસ પંદર મિનિટ પછી અગિયાર વાગે તો બંધ કરી દેશે